અને સુરતના ટ્રાફિક ડિપાર્ટમેન્ટે એક સરાહનીય કામગીરી કરી છે અને બોર્ડના વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાની વ્યવસ્થા ગોઠવી છે, એના વિશે એક જાણકારી મળી છે. નમસ્કાર, ખબર છે .com પરથી રાજેશ શાહ. દર્શક મિત્રો, આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે અને સુરતના ટ્રાફિક ડિપાર્ટમેન્ટે એક સરાહનીય કામગીરી કરી છે અને બોર્ડના વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાની વ્યવસ્થા ગોઠવી છે, એના વિશે એક જાણકારી મળી છે. તો ટ્રાફિક વિભાગે શું વ્યવસ્થા ગોઠવી છે એના વિશે આપણે ફોન પર વાત કરીશું DCP અમિતાબેન વાનાણી સાથે. હલો. હલો. હા મેડમ, ખબર છે .com માં તમારું સ્વાગત છે. રાજેશ શાહ વાત કરી રહ્યો છું આપની સાથે. મેડમ, આજે અમને એવી એક જાણકારી મળી છે કે બોર્ડની પરીક્ષા ચાલુ થઈ અને તમે વિદ્યાર્થીઓ માટે એક સારી કામગીરી કરી છે, તો એ કામગીરી શું છે એના વિશે અમારે જાણવું છે. એક સૂત્ર છે તમારી સાથે અને તમારા માટે. બરાબર. અને હંમેશા અમે સુરત શહેર પોલીસ એવો પ્રયત્ન કરીએ છીએ કે લોકોની ક્યાંક ને ક્યાંક અમે મદદરૂપ બની શકીએ, એમની મુશ્કેલીમાંથી બહાર કાઢી શકીએ. બરાબર. આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર સુરત શહેરમાં અત્યારે વિવિધ રોડ ઉપર મેટ્રોના કામકાજ અને કોર્પોરેશનના વિવિધ કામો ચાલી રહ્યા છે. બરાબર. આવી પરિસ્થિતિમાં માનનીય CP સાહેબ અને JCP સાહેબના માર્ગદર્શન હેઠળ અમે સમગ્ર સુરત સિટીમાં 94 વધારે બાઇક ચાલકો અમારા કર્મચારી ત્યાં રાખેલા છે પોઈન્ટ ઉપર. અચ્છા. જેવી અમારા ટ્રાફિક હેલ્પલાઇન નંબર ઉપર એટલે કે 7434095555 ઉપર અમને કમ્પ્લેન્ટ મળે એટલે તાત્કાલિક અમારા પોઈન્ટ પરના કર્મચારી બાઇક સાથે પહોંચી જાય છે. બરાબર. અને વિદ્યાર્થીનો સંપર્ક કરી એમને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવે છે. બરાબર. જેથી કરીને ભવિષ્ય જે પરીક્ષા સાથે જોડાયેલું છે એમાં એમના ભવિષ્યમાં એ લોકો સારી રીતે પરીક્ષા આપી શકે અને પરીક્ષા આપવાની સાથે સફળતા પણ મેળવી શકે એવી શુભેચ્છાઓ પણ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજરોજ વિવિધ જગ્યાએ ગુલાબનું વિતરણ કરીને એમને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા છે. તો મેડમ, આપણે આખા સુરત શહેરના બધા જ વિસ્તારો આની અંદર, એટલે ધારો કે કાપોદ્રા પણ હોય આ બાજુ, તમામ એવા મેઇન જંકશનો રાઈટ જ્યાં સામાન્ય રીતે ટ્રાફિકનું ભારણ વધારે હોય છે, રાઈટ અથવા તો ત્યાં મેટ્રોનું કામકાજ ચાલે છે અને જેના લીધે ક્યાંક ને ક્યાંક પરીક્ષાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે, રાઈટ માટે સમગ્ર વ્યવસ્થા પણ ગોઠવવામાં આવ્યું છે. અને અત્યાર સુધીમાં 40 પણ વધારે સ્ટુડન્ટ્સને અમારી શહેર ટ્રાફિક બ્રાન્ચની ટીમે વિવિધ પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડ્યા છે. હા, તો મેડમ આ જે વ્યવસ્થા છે એ બાળકોને સ્કૂલ સુધી મૂકવા સુધી સીમિત છે કે એ છૂટે પછી એને ઘરે પણ મૂકવાની વ્યવસ્થા છે? આ વ્યવસ્થા છે એમને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટેની છે, જેમાં એ લોકો કોઈ ટ્રાફિકનું ભારણ વધારે હોય તો ટ્રાફિક જામમાં અટવાઈ જાય તો એના માટેની વ્યવસ્થા છે. અને આ સમગ્ર વ્યવસ્થા આજથી એટલે કે 14 લઈ અને બોર્ડની એક્ઝામ જ્યાં સુધી પૂર્ણ થશે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. તો મેડમ, આમ તો તમે વાત કીધી કે પોલીસ ડિપાર્ટમેન્ટનું જે સૂત્ર છે એ મુજબ, પણ તેમ છતાં પણ આ વિદ્યાર્થીઓને આવી રીતના એક સારી મદદ કરવાનો આઈડિયા કેવી રીતના ઊભો થયો, કેવી રીતના આવ્યો આઈડિયા? કોઈ પણ વિષય ભલે પોલીસને લગતો હોય કે ના હોય, પરંતુ જેમાં નાગરિકોનું હિત, નાગરિકો ઇન ધ સેન્સ કે મહિલાઓ, બાળકો, સિનિયર સિટીઝનો, જેમની અમે ક્યાંક ને ક્યાંક મદદ કરીએ તો એ અમારા પોલીસિંગનું એક ભાગ જ છે. અને અમે લોકો સાથે સીધા જોડાવામાં માનીએ છીએ અને એટલે અમે ઈચ્છીએ છીએ કે ભવિષ્યનું નાગરિક કે જે ટ્રાફિકના નિયમોનું પાલન કરે એ અમારી એક ઇમેજ એવી પોઝિટિવ લઈને જાય કે અમે ક્યાંક ને ક્યાંક એનું કેરિયર બનાવવામાં અમે સહભાગી થયા હતા. ઓકે, થેન્ક યુ વેરી મચ મેડમ, ખબર છે .com પર વાત કરવા બદલ. અને અમે તમને અભિનંદન પણ આપીએ છીએ, સલામ પણ કરીએ છીએ કે શહેરના હિત માટે તમે પોલીસ ડિપાર્ટમેન્ટે એક ખરેખર સારું અને સરાહનીય કામ કર્યું છે. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતા DCP અમિતા વાનાણી, કે જેમણે આપણને માહિતી આપી કે બોર્ડના વિદ્યાર્થીઓ છે એમને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં મુશ્કેલી પડે તો એના માટે બાઇકર્સની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને તાત્કાલિક સમયસર બાળકો પહોંચી શકે એની કામગીરી કરવામાં આવી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.